નમસ્કાર, સ્વાગત છે આપનું સાંજે સમાચારોમાં. સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે. ગાંધીનગરમાં હાલમાં અનામત આંદોલન મુદ્દે બંને વર્ગો જ્યાં વિરોધ કરી રહ્યા છે, પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે એલઆરડી મુદ્દે સરકારના નિર્ણયને આવકાર આપી રહ્યા છે. પરિપત્ર સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે તેવું અલ્પેશનું નિવેદન પણ સામે આવ્યું છે. એલઆરડી મુદ્દે સરકારના નિર્ણયને આવકારે તેવું જણાવ્યું છે. રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે. અલ્પેશનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં એક તરફ ગઈકાલે રાજ્ય સરકારે વચ્ચેનો રસ્તો કાઢતા ભરતીની બેઠકોમાં વધારો કર્યો છે. ત્યાં જ હજુ અનામત અને બિન અનામત વર્ગનું આંદોલન યથાવત છે અને હવે અલ્પેશ ઠાકોરની વાત સામે આવી છે. અમે દીકરીઓની વાત સરકાર સુધી પહોંચાડી. છેલ્લા કેટલાય દિવસથી મહિલાઓ આંદોલન કરી રહી હતી. અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગાંધીનગરમાં જોકે ગઈકાલે જે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે વચલો રસ્તો કાઢતા બેઠકોની ભરતીમાં વધારો કર્યો, તમામ વર્ગની બેઠકોમાં વધારો કરવામાં આવ્યો, ત્યારબાદ અનામત વર્ગની એક જ માંગ સાથે કે તેઓ આંદોલન યથાવત રાખશે, પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી. જોકે હાલમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવી રહ્યું છે. એલઆરડી મુદ્દે તેઓએ કહ્યું કે અમે દીકરીઓની વાતને સરકાર સુધી પહોંચાડી છે. રાજ્ય સરકારને અલ્પેશ અભિનંદન પણ પાઠવ્યા છે. દીકરીઓને નોકરીઓથી વંચિત રખાઈ હતી. રાજ્ય સરકારે નવી નોકરીઓ ઉપલબ્ધ કરવાની વાતો કરી છે. એમાં ઓબીસી એસસી એસટીની 1600થી વધારે દીકરીઓની નોકરીઓ મળી છે, સાથે સવર્ણ સમાજની 400થી વધારે દીકરીઓની નોકરીઓ મળી છે. અને હાલ પૂરતો આ ઠરાવને કોઈ જગ્યાએ અમલવારી કરવામાં નહીં આવે એવું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એનો આડકતરો અર્થ એ થાય છે કે જીઆર હાલ પૂરતો સ્થગિત કરવામાં આવે છે અથવા રદ કરવામાં આવે છે. આવનારા સમયમાં કોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી કોઈ નવી ભરતી નહીં કરવામાં આવે, અથવા થશે તો એ નવા જીઆરની કોઈ અમલવારી કરવામાં નહીં આવે. એટલે સરકારનો 100% સમાધાનકારી રસ્તો છે, પરંતુ એનો કાયમી ઉકેલ તો જીઆર રદ. એટલે આવનારા સમયમાં અમે એ સ્પષ્ટ વાત કરીએ છીએ કે અત્યારે ભલે સરકારના નિર્ણયને અમે આવકારતા હોય, પરંતુ આવનારા સમયમાં સરકારે જીઆર સંપૂર્ણપણે રદ કરવો પડે, આ અમારી વાત છે. એટલે સરકાર આવનારા સમયમાં સમાધાનકારી રસ્તાના બદલે કાયમી ઉકેલ લઈ આવે અને આ ગેરબંધારણીય ઠરાવ છે એને રદ કરે. તો અનામત વર્ગ તરફથી નિવેદન સામે આવ્યું છે કે હાલ પૂરતો જે સ્થગિત કરવામાં આવ્યો છે પરિપત્રને લઈને તેઓ ખુશ છે, પરંતુ સંપૂર્ણ રીતે સરકાર તરફથી એવી જાહેરાત કરવામાં આવે કે પરિપત્ર રદ થયો છે. બિન અનામત વર્ગનું શું કહેવું છે એ પણ સાંભળીશું.